नमस्ते विद्यार्थी मित्रों, निमिष गुप्ताणी ग्रुप ट्यूशन ने गणेशा स्कूल वती हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। अपने अगाउना लेक्चर में गद्य त्रणनी शुरुआत करी तो अपने जोयुं एमां कि भाई धूमकेतु जे छे एटले के गोश गौरीशंकर गोवर्धनराम जोशी रचित जे अपना पासे बुद्ध कथा एटले के जे वार्ता छे तेनी अंदर पशु प्रेम एटले के पशु अने मनुष्यनी मैत्री संबंध दर्शावामां आव्यो छे। बराबर छे, एमां आपणे वात करी जुमा भिस्ती विषय अने वेणु विषय। जुमो भिस्तीनो जे रहेणांक छे एटले के वसवाट छे, तेनुं घर केवुं छे, एनी आसपासनी आसपासनुं वातावरण विषे आपणे वात करी, तेमां जुमा अने वेणुनी मित्रता विषे थोड़ी घणी वात करी, अने तेओ समय केवी रीते पसार करे छे, तेओ केवुं काम करे छे तेना विषे आपणे चर्चा करी। बराबर छे, अगाउना लेक्चरमां तेना आधारे मैं तमने थोड़ा प्रश्नों पण कर्या हता कि भाई जुमो आनंदपुर में क्या रहते हतो, तो कि झूपड़ा में। जुमाना पावन नाम शू हतु, तो कि वेणु। जुमो कोना उपर बेसीने परणवा गयो हतो, तो कि हाथी उपर। जुमो सवार में वेणुनी पीठ पर शू मूकीने निकळतो, तो कि पाणीनी मशक। जुमो वेणुने खवड़ावानुं शू खरीदतो, तो कि गदब। बराबर छे, तो आवा प्रश्नों आपणे एमांथी पूछाई शके, जेटलो आपणे अभ्यास कर्यो तेटलामांथी। बराबर छे, पछी तमने एम पूछे कि जुमाना त्रण झूपड़ामां शू शू रहेतुं हतुं, जुमानी हमेशनी खरीदी सैनी हती, कोनी मित्र छेक सुधी अखंड रही, जुमो अने वेणुनो साना माटे उपयोग करतो, सवारे फरवा जता जुमाने शू विचार आवतो, तो आवा बधा प्रश्नो एक एक વાક્યના પણ તમને પૂછાવાની શક્યતા રહેતી હોય છે। બરોબર છે, તો હવે આપણે એ પાર્ટમાં થોડોક આગળ અભ્યાસ કરીશું। જોઈએ, છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા, વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા। એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા। જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નથી, એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના કહે નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે। હવે મિત્રો જો, અહીંયા એ લોકો કેવું કામ કરતા અને કામ કર્યા પછી શું કરતા એની વાત આપણે આગળના પેરેગ્રાફમાં ચર્ચા કરી છે। હવે તો કે સાંજ પડે બંને મિત્રો ફરવા નીકળે, વેણુ અને જુમો। બરાબર, નદીના કાંઠા સુધી બંને ફરે અને જો કામ થોડુંક સવારમાં ઓછું હોય ને તો સવારમાં જ નીકળી પડતા, એટલે એક વખત સવારે 5 વાગ્યે બંને ફરવા નીકળે છે। જુમાને એમ થાય છે કે ભાઈ પાડો થોડું ઘણું બહાર ચરે તો સારું ઘાસફૂસ, પણ પાડાને શું લાગ્યું કે આ ગૃહસ્થાયના લક્ષણ નથી। ગૃહસ્થાય એટલે કેવું, તો કે કોઈ સારા ઘરનો માણસ હોય એ બહાર આવી રીતે આચર કુચર ખાય ને એ સારું ન લાગે એમ, હરતા ફરતા ખાય, એટલે જુમો ખોડવાનો પ્રયત્ન કરે છે પણ પાડો રણકીને ના પાડે છે કે ના મારે નથી ખાવું એમ। જો અહીંયા પાડો છે પશુ હોવા છતાંય એને ખ્યાલ છે કે બાર કોની સાથે કેવું કેવી રીતે કેવું રહેવાય એમ। જો ગૃહસ્થાયના લક્ષણ જે સારા ઘરનો માણસ હોય બહાર કઈ રીતે રહે એ પશુને પણ ખ્યાલ છે। અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે। વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો। જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો, જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે, જુમાને મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો। રસ્તામાં આડે રેલવેની સડક હતી, જરાક ઉદાવળે ચાલતા પાડોનો પગ રેલવેના બે પાટાની વચ્ચે આવી ગયો। પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ, દબ દઈને નીચે બેસી ગયો। જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો। જુમો પાછળ હતો, તે શ્વાસભેર દોડ્યો, તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ ગયું। હવે અહીંયા ખુશીનો પાર નહોતો, શેની ખુશી, તો કે છે પાડાએ ના પાડી ખાવાની, અને અંતે જુમો એને થાક્યો કઈ કહીને, એટલે આમ પોતાની જીત થઈ, અને જીત થઈ એટલે ખૂબ ખુશ થયો, અને ખુશ થવાથી એ કાન ફફડાવી અને રણક કરતો દોડ્યો ખૂબ દોડ્યો, પાછું વળીને તો દોડવા દોડ્યો એટલે પાછું વળીને જોવાનું જ નહીં, પણ જુમાએ તો
ખૂબ ઠપકો આપ્યો, હવે પાછો વાળું દોડવાનું બંધ કર. ચૂમો મોઢેથી ઠપકાથી બૂમ પાડી તે પહેલાં તો વેણું રસ્તે ચડીને દોડવા જ લાગ્યો, પણ આગળ આવતા રેલવેની સડક હતી. રેલવેની સડકમાં વેણુંનો પગ ફસાઈ ગયો. રેલવેના પાટા વચ્ચે વેણુંનો પગ ફસાઈ ગયો. વેણુંએ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ નીકળ્યો નહીં. જેમ જેમ કાઢવાનો પ્રયત્ન કર્યો એમ એમ વધારે ફસાતો જતો, પણ એ દબ દઈને બેસી જ ગયો અને આમ ફોગટ ગયો. ફોગટ જવું એટલે વ્યર્થ. અહીંયા તમારે ફોગટ શબ્દ છે ને, કે પ્રયત્ન કર્યો પણ બધો ફોગટ. ફોગટ એટલે એક પ્રકારે વ્યર્થ થાય. દબ દઈને નીચે બેસી ગયો અને જેમ જેમ પગ કાઢવાનો પ્રયત્ન કરે છે તેમને વધારે ફસાય છે. અને ઝૂમો આ જોઈને શ્વાસભેર દોડે છે એને બચાવવા માટે. આમ તેમ પગ મચોડે છે, મચકોડે છે, હલાવે છે પગ, છતાંય પગ નીકળતો નથી. જો અહીંયા વેણું છે એને વાત ન માની, પોતાના માલિકને દોડીએ ગયો અને પોતાનો પગ પાટામાં ફસાઈ ગયો. જો રેલવે છે ને, રેલવે ફાટકમાં આપણે અમુક નિયમો છે ટ્રાફિક્સના ને એના બધા. એના રેલવેમાં ફાટક બંધ હોય ને તો એ માણસ છે ને એને વટવાનો પ્રયત્ન કરતો, એને ઓળંગવાનો પ્રયત્ન કરતો હોય. ટ્રેન આવવાની છે એના થોડાક મિનિટ પહેલાં ફાટક બંધ થઈ જતી હોય છે, પણ છતાંય માણસને એટલી ઉતાવળ હોય છે. આ તો પશુ છે, પણ માણસની વાત કરીએ ને તો માણસ એટલો સમજુ હોવા છતાંય એટલી ઉતાવળ કરતો હોય છે કે ઘણીવાર એ ટ્રેનના અકસ્માતમાં આવી જતો હોય છે. 5 મિનિટ આપણને જો મોડું વહેલું થાય, આ તો ફાટકની વાત છે, પણ ઘણી વખત રેલવેમાં પ્લેટફોર્મના દાદરા ન ચડવા પડે એટલે માણસો જે પાટા છે એને ઓળંગીને જતા હોય અને એવામાં રેલ ટ્રેન આવે અને લઈને વહી જાય, તો આ પણ ખોટું છે. કેમ કે ટ્રેન છે એ પૂર ઝડપમાં આવતી હોય અને એ ઝડપમાં આવતા હોવાથી એ કંઈ બ્રેક ન મારે. ગાડી છે, ચાલો રોડ ઉપર ચાલે છે, તમને જોઈને ગાડી બ્રેક મારે, પણ ટ્રેનની ઝડપ છે, ટ્રેન બ્રેક ધીમે ધીમે મારે ને ત્યારે એના સ્ટેશન ઉપર માંડ ઊભી રહે. એ કંઈ આગેથી જોવે કે ભાઈ કોઈ વ્યક્તિ છે, ચાલો ઊભો રહી જાઓ, એમ ટ્રેન ઊભી ન રહે. એટલે સાવચેતી આપણે જ રાખવાની છે કે ભાઈ ટ્રેનની ફાટક બંધ છે, ટ્રેનના પાટા હું ઓળંગું નહીં, અત્યારે ટ્રેન આવવાની તૈયારી છે, તો આ બધું આપણે ધ્યાન રાખવું પડે. વેણું તો એક પશુ હતો, પણ આપણે તો મનુષ્ય છીએ અને મનુષ્યને આ બધી ખબર હોવી જોઈએ. પણ અહીંયા તો વેણું છે એ ખૂબ ઉત્સાહમાં હતો, ખૂબ રાજી હતો, એના કારણે એનો પગ છે એ દોડવાથી પાટામાં ફસાઈ જાય છે. ઝૂમો પ્રયત્ન કરે છે પણ એ પ્રયત્નમાં સફળ થતો નથી, એ બધું જ વ્યર્થ જાય છે. આછું અંધારોને આછો ઉજાસ હતો, થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. ઝૂમાના પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમાંના એક એક હાથમાં નેતની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પર ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ ઝૂમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો વે, મારો પાડો અબ ઘડી કપાઈ જશે, જુઓ જુઓ પેલા પાટામાં સપડાયો છે. બંને જણાએ ઝૂમાને દેખાડ્યું, ત્યાં જોયું, કંઈક કાળું તડફડતું લાગ્યું. શું છે? મારો વેણું, મારો પાડો. હવે ઝૂમાએ પ્રયત્ન તો કર્યો, પગ મચકોડ્યો, પણ છતાં એ પ્રયત્ન સફળ ન થયો, વ્યર્થ ગયો. એટલે હવે ઝૂમો એમ વિચારે છે કે કોઈ આવતા જતા વ્યક્તિ પાસેથી મદદ માંગું, જો કોઈ મને મદદ કરે તો. અને એટલા માટે સવારના 5 વાગ્યાનો સમય હતો. હવે સવારના 5 વાગ્યામાં આછું અંધારું હોય અને આછો ઉજાસ પણ, એટલે અંધારોય ન હોય ને અજવાળોય ન હોય, મધ્યનો સમય હોય, એટલે વચગાળાનું હતું. સિગ્નલ નમેલો હતો. જો સિગ્નલ નમેલું હોય ને એટલે આપણને ખ્યાલ આવે કે હવે ટ્રેન આવવાની તૈયારી છે. અને આ જોઈને એને પેટમાં ધ્રાસકો પડ્યો એટલે પોતે ગભરાઈ ગયો. હવે એકદમ રસ્તા તરફ એ દોડ્યો એટલે સવારમાં કોઈ ચાલવા નીકળેલો, 2 શોખીન જુવાનો, 2 યુવાન હતા, તે ચાલવા નીકળ્યા. હાથમાં ને જો આ તમને પૂછાય છે 2 શોખીન યુવાનો કેવા લાગતા હતા, તો કે હાથમાં નેતાની સોટી હતી અને ટોપી ઉતારી હાથમાં લઈને એ ચાલતા હતા. તો કે ખુશનુમા વાતાવરણમાં બધે ગાંડા દોડે તેમ એ બંને યુવાનોને જોઈને કોઈ ગાંડો વ્યક્તિ કેમ દોડતો હોય એમ ઝૂમો છે એ બંને વ્યક્તિ તરફ દોડતો હતો. અને
એ ભાઈ સાહેબ મારો વેણો અને બંનેને આજીજી કરે છે કે મારો વે મારો પાડો, જો પોતે આખો ઉચ્ચારી નથી શકતો પોતાના વેણુનું નામ. અબ ઘડી કપાઈ જશે, જુઓ જુઓ પહેલાં પાટામાં સપડાય. બંને જણાને જુમાએ દેખાડ્યું કે જુઓ કાળું દળફડતું લાગ્યું, અને બંને યુવાન શું છે તો કે મારો વેણું મારો પાડો છે. બંને યુવાનને એ બતાવે છે. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ, તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે તો દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. ચુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. ચુમાએ ચારે તરફ એક નિરાશ દૃષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલમાં થાંભલા તરફ દોડ્યો, સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બાળામાં પાટું માર્યું, એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કચડાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે અહીંયા બંને યુવાનોએ શું કહ્યું? તો કે બંને યુવાનોએ એને ફાટકવાળા પાસે દોડી અને મદદ માંગવાનું કહ્યું. જો એ બંને તો મદદ ન કરી. ચુમો કહે છે કે તમે મા બાપ ટેકો કરો, એટલે કે તમે ભાઈ સાહેબ બાપા જો આજીજી કરે છે, વિનંતી કરે છે કે તમે ટેકો કરો તો એનો જીવ બચે, નીકળી જાય. પણ છતાં એ બંને યુવાનો શું કહે, નહીં તું ફાટકવાળા પાસે જા. એમ કહી બંને તો ચાલતા થઈ ગયા. ચુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ફાટકવાળાના ઘરમાંથી ઘંટી સિવાય કોઈ અવાજ સંભળાતો નહોતો. એટલામાં ગાડીની સીટી વગડી, દૂરથી ગાડીની સીટી સંભળાણી, અને ઝૂમો ફરીથી નિરાશ દ્રષ્ટિ ફેંકી અને ફરીથી બોલે છે, પણ ત્યાં કોઈ માણસ કે નાનું છોકરું પણ દેખાતું ન હતું. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, ફરી ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં. તોય તેને જોરથી બાણામાં પાટું માર્યું. ત્યારે સામેથી પ્રશ્ન આવ્યો, કોણ છે? તો કે મારો, ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરો, મારું જાનવર. સિગ્નલ ફેરવો, એમ પાટાનું સિગ્નલ છે ફેરવો, તો પાટો છે જ. ગાડીની છે ને જે પાટા ઉપર આમ હોય ને, પાટા ઉપર સિગ્નલ થાય, એટલે એ સિગ્નલ ફેરવો તો મારો વેણું બચી જાય. ત્યારે અંદરથી કહે છે કે કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબથી ઘંટી ફરીથી ચાલુ થઈ. દોડો દોડો મારું જાનવર કપાય છે. ઝુમાએ હતું એટલું બળ કરી ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. ઝુમાએ આકાશ તરફ જોયું, છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. અહીંયા પર્વતદિગાર તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલી ઝુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુને તેને શાંત કરી ખંજવાળ્યો, દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો, અને એમ કહે ઝુમો છેક તેના પગ પાસે દોડ્યો. જો અહીંયા લાચાર ઝુમો, ઝુમાએ બહુ જ મહેનત કરી. એણે ફાટકવાળા પાસે જઈને આજીજી કરી, વિનંતી કરી, પણ કોઈ જવાબ આપ્યો નહીં. અંતે શું કર્યું? તો કે ઝુમાએ હતું તેટલું બર કરી ચીસ પાડી. તેનો કર્કશ પડઘા સિવાય બધે જ શાંતિ હતી. જો એટલી નીરવ શાંતિ હતી કે એનો પડઘો ચારે તરફ સંભળાવા લાગ્યો. આકાશ પણ નીરવ, આકાશમાં જે છેલ્લો તારો હતો આથમવા લાગ્યો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતી ગઈ. જો તારા આથમી જાય, સૂર્ય દેખાય તો, એટલે કે તારા આથમી નહીં પણ સૂર્યના પ્રકાશમાં એ દેખાતા નથી, પણ અજવાળું થવાને બદલે ધુમ્મસ. શિયાળાનો સમય હોય ત્યારે ધુમ્મસ પથરાય, એટલે અંધારું થઈ જાય. પાછું ગાડીનો અવાજ જેમ બને એમ નજીક આવતી, એટલે ગાડી છે એ નજીક આવતી જતી હતી. અને ઝુમો ડરી ગયો એકદમ જ, અને પોતાની લાકડી ફેંકી યા પરોદિગાર એટલે ભગવાનને યાદ કરી મોટેથી બૂમ પાડી તે ઝુમા પાસે, સોરી વેણુ પાસે દોડ્યો. વેણુ પણ એકદમ વ્યર્થ, એટલે કેટલી મહેનત એને કરી પણ બધી મહેનત ફોગટ ગઈ, એકદમ વ્યર્થ ગઈ.
અને એ પણ થાક્યો થાક્યો હતો એટલે હાફતો એ પડ્યો હતો અને એમાંય જુમો છે એ વેણુના ગોદમાં જઈને બેસી ગયો, ગોદમાં ભરાઈ ગયો. વેણુને તેને શાંત રીતે ખંજવાળ્યો અને ખંજવાળતા ખંજવાળતા વેણુએ કહે છે, દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે જ છીએ હો. એમ કહી જુમો છે વેણુના પગ પાસે પડી ગયો. જો અહીંયા જુમો પણ પોતાની જે મિત્રતા છે એને ખ્યાલ છે કે અંત સુધી તો વેણુ જ મારો સાથ આપ્યો, હે તો વેણુની આ સ્થિતિમાં હું કેમ એની સાથે ન રહું. એટલે એ વેણુને કહે છે કે હું તારી સાથે જ છું અને આમ તેના પગ પાસે એ દોડી જાય છે. દરેક પળે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઈ, જોરબંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધકધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કંઈ પણ નામ નિશાન રહ્યું નહીં. હવે અહીંયા દરેક પળે ટ્રેનના ધબકારા વધે છે અને જેમ ટ્રેનના ધબકારા વધે ને એમ જુમાના ધબકારા પણ વધતા ગયા. સિસોટી પર સિસોટી જોશબંધ ફરતા પૈડા સંભળાયા અને જુમો વેણુને એકદમ ભેટી પડ્યો અને જેવી ગાડી નજીક આવે છે ને પોતે બેભાન થાય પહેલાં વેણુએ શું કર્યું તો કે પોતાના માલિકનો જીવ બચાવવા માટે એને માથું ઊંચું કરી અને એક જ ઝાટકે જુમાને દૂર ફેંકી દીધો. શું કામ? તો કે મારી સાથે મારા માલિકને મરવાની કોઈ જરૂર નથી અને આના કારણે જુમો છે એ વેણુથી દૂર થયો અને આમ એક જ ઝાટકે ટ્રેન આવી અને તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેળિયું છે ભીંજાઈ ગયું. જુમાને આઘાત તો લાગ્યો પણ છતાંય એ બેઠો થયો અને જુએ છે ત્યાં. તો ત્યાં લોહીના ખાબોચિયા સિવાય છૂટા છવાયા થોડાક વેણુના ભાગ હતા, એ સિવાય એનું કોઈ નામ નિશાન નહોતું. જો જુમાનું કેળિયું પણ ભીંજાઈ ગયું છે વેણુના લોહીથી અને લોહીના ખાબોચિયા વેણુના શરીરના તો કટકા થઈ ગયા છે, છૂટા છવાયા ભાગ પડેલા છે આજુબાજુ અને ત્યાં ખાબોચિયું ભરાઈ ગયું છે લોહી. આમ એક પશુએ પોતાની જે મિત્રતા એટલે કે પોતાના માલિક સાથે જે પોતે મિત્રની જેમ રહેતો અહીંયા એને નિભાવી પોતાના માલિકનો જીવ એને બચાવ્યો. હજી પણ હંમેશા જુઓ સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકી વેણુ 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 એમ ત્રણ બૂમ પાડી ચાલ્યો જાય છે. જો અહીંયા હવે પશુ પ્રેમ છે, પોતાના માલિકને તેના પશુ સાથે કેટલો પ્રેમ છે એ આ જે શબ્દો છે એના થકી આપણને દેખાઈ આવે છે. કહે છે ને કે હજી પણ હંમેશા જુઓ સવારમાં એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય. જો અહીંયા વેણુને કોઈ સમાધિ નથી લીધી છતાંય એક માનીતો પથ્થર કે જે ખૂબ ગમે એ પથ્થર ઉપર એ વેણુની સમાધિ સમજી અહીંયા ફૂલ ચડાવે છે અને ત્રણ વાર વેણુને યાદ કરી અને બૂમ પાડી ફરી પાછો એ પોતાના કામે ચાલ્યો જાય છે. તો અહીંયા આપણે આ ગદ્યની અંદર શું જોયું મિત્રો? તો કે પશુ અને મનુષ્યની મિત્રતા પ્રેમ કેવો? નિસ્વાર્થ પ્રેમ. અહીંયા એમની વચ્ચે કોઈ સ્વાર્થ નથી પણ નિસ્વાર્થ પ્રેમ કે જ્યારે જુમો 10 વર્ષનો હતો ત્યારથી એ પાડો એને પાડેલો એનું નામ વેણુ અને 10 વર્ષથી છેક જુમો એટલે કે શ્રીમંતાઈથી લઈને છેક ગરીબી સુધી એને વેણુએ એનો સાથ નિભાવ્યો અને અંતે પણ વેણુએ જુમાનો જીવ બચાવ્યો. બરાબર છે? તો આપણે આ પાઠમાં આટલું જોયું. હવે મિત્રો આપણે વાત કરીએ તો સ્વાધ્યાયની, આમાં તમારે સ્વાધ્યાય આપેલું છે બરાબર છે, એ સ્વાધ્યાય તમારે કરવાનું છે. અમુક પ્રશ્નો હું બોલી શરૂઆતમાં, અમુક એક વાક્યના પ્રશ્ન બોલી બરાબર છે, તો એ બધા પ્રશ્નો તમારે નોટ કરવાના છે. જેમ કે કોની મિત્રતા છેક સુધી અખંડ રહી છે, સવારે ફરજ હતા જુમાને શો વિચાર આવ્યો, વેણુ કોને ગૃહસ્થનું લક્ષણ નથી ગણતો,
ચુમાએ ફરવા નીકળેલ યુવાનોને સી વિનંતી કરી. વહુનો બચાવ શક્ય ન લાગતા ચુમાએ શું નિર્ણય કરે છે? ચુમાના પેટમાં ધ્રાસકો ક્યારે પડે છે? ચુમા સાથેની દોસ્તી વહુને અંત સમયે કેવી રીતે નિભાવે છે? તો આવા બધા પ્રશ્નો છે એ તમારે નોટ કરવાના છે. હું બોલી છું એ બધા જ તમારે નોંધી લેવાના છે અને એના જવાબ તમારે હોમવર્કમાં લખી મને બતાવવાના છે, બરાબર છે? ત્યારબાદ જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? પશુપ્રેમ, બરાબર છે? ફાટકવાળા ઘરનાને શું કહી બેદરકારી બતાવી? વેણુનો પગ શેમાં ફસાઈ ગયો હતો? જુમાના ઘરાક સંબંધી કેવા વિચારો હતા? વેણુ રસ્તામાં ચરવાની કેમ ના પાડે છે? ત્યારબાદ વેણુનું મૃત્યુ પછી જુમો સવારમાં શું કરે છે? તો આપણે હમણાં જ છેલ્લે જોયું કે રોજ સવારમાં એક પથ્થર ઉપર ફૂલ મૂકે અને ત્રણ વાર વેણુ નામનું ઉચ્ચારણ કરી ત્યાંથી ચાલ્યો જાય છે. આણંદપુરના ખૂણામાં આવેલા ઝૂંપડાનું વર્ણન કરો, આપણે કાલ આપણે આની પહેલાંના લેક્ચરમાં વાત કરી. પછી સવારે ફળવા નીકળેલા યુવાનોની ખાસિયતો તો મેં તમને આજેના લેક્ચરમાં જ કીધું કે કઈ રીતે આવતા હતા, વેણુનું મૃત્યુ કઈ રીતે થયું છે, તો આખી ઘટના આપણે વર્ણવાની છે એમાં. પછી તો આવા બધા પ્રશ્નો છે એ તમારે પૂછાય. જેમ કે મુદ્દાસરની વાત કરીએ તો જુમાએ જીવનમાં જોયેલા તડકાછાયા વિશે તો એને શું જોયું? અમીરી ગરીબી બધું આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. જુમા અને વેણુનો મૈત્રી ભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે? તો બંને સાથે રહીને કામ કરે છે. પછી આપણે આજના જે લેક્ચરમાં જે ઘટના જોઈ ત્યાં પણ એ બંનેની મિત્રતા પ્રગટ થતી છે. વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ? તો એને જુમાનો જીવ કઈ રીતે બચાવ્યો એની સમજદારી છે. તો આવા બધા પ્રશ્નો જે છે અને બીજા તમારા સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો આ પણ તમારે લખવાના છે. હું પાઠ સમજાતા તમને બોલી છું એ પ્રમાણે તમારે નોટ કરતું જવાનું છે, બરાબર છે? હવે આપણે ધ્વનિ ઘટકો વિશે જોયું તો આમાં અમુક શબ્દો એવા પણ છે કે જેની ધ્વનિ શ્રેણી છૂટી પડતી હોય છે, જેમ કે મિત્રો છે, ખુશનુમા, પ્રયત્ન, લાકડી, બરાબર છે? તો આવા પ્રશ્નો છે. વેણુ છે, બરાબર છે? તો આ ભીસ્તી છે, તો આવા શબ્દોની આપણે ધ્વનિ શ્રેણી છે એ છૂટી પાડવી પડતી હોય છે, બરાબર છે? હવે તમારે ઘણા એવા પ્રસંગ પણ વચાય જેમાં પશુ અને મનુષ્યની મૈત્રીભાવના સંબંધો આવતા હોય, માનવ પ્રેમ હોય, પશુ પ્રેમ હોય, બરાબર છે? તો આવી આવા જે કથાઓ છે તમારા ધ્યાનમાં હોય તો તમે એ વાંચી શકો છો. બીજું કે આવા અકસ્માત થાય તો એ અકસ્માત અટકાવવા આપણે શું કરવું જોઈએ? જેમ કે વેણુનું અકસ્માત થયું, કોઈ મદદ ન કરી, પણ એ સમયે જો કોઈ મદદ કરી હોત તો વેણુનો જીવ પણ બચી ગયો હોત, બરાબર છે? તો મિત્રો આજે આપણે આજે લેક્ચરમાં ભણ્યું અને જે પ્રશ્નો હું બોલી એ તમારે બધા નોટ કરવાના છે, બરાબર છે? નોટમાં જવાબ સહિત હોમવર્કમાં મને બતાવવાના છે, કારણ કે આ બધા જ પ્રશ્નો પરીક્ષાલક્ષી હેતુલક્ષી એટલે કે પરીક્ષામાં પૂછાય એવા છે. તો હું આશા રાખું છું કે તમે બધા જ આ પ્રશ્નો નોંધી લેશો, જવાબ સહિત લખી મને બતાવશો, બરાબર છે? તો આ લેક્ચરમાં આપણે હવે આ પાઠ પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે નવા ટોપિક સાથે